સુરો નો મહાકાર થવા મોડ્યો એટલે માઇન્દ્ર રાજાની ગાડી ડોલવા મોડી. ઇન્દ્ર રાજા મનમો વિચાર કરે એટલે બ્રહ્માજી જોડે કલાવાલા કરવા મોડ્યા. બ્રહ્માજી કે છે કે હું ચાર વેદ નો એ લખનારો પ્રભુ છું, મારથી અમો લેખમો બેખ નહીં મરાય. કે છે કે ઘોડા મો ઘોડા ના કૈલાસપતિ મારા શિષ્યમી જતારા, મારા ત્રિશુર ધારણ કરનારા ઘોડિયા નાથ માં દેવ કે અસુરો હોમે મન પર તિને કેસે કહે દેવી શક્તિ તમે અવતાર લોયા ધરતી ઉપર તો આ રાક્ષસો નો વિનાશ થાકે બાકી આ ધરતી નું બોંધેલું મંડળ તૂટી જશે. દિદાળે કાળી ભદર કરી એ ભોણ સોન ભૂલી એ એકને મારવા મોડી એ દહ પ્રગટવા મોડ્યા. લોહીનો સોટો નીચે પડે એટલે અઝાર પ્રગટ થવા મોડ્યા. આઠમો ખપર લીધો બીજા આઠમો ખરખરીયો ખોંડો લીધો માથી ખોંડો મારે એટલે બીજા આઠથી ખપર મો લોહી ઝીલવા મોડ્યો. રાક્ષસનો લોહી નીચે પડે એટલે ખપર મો મારી કાળકા તમે ઝીલી લઈને પીવા મોડ્યું. અસુરોનું મહાત્મે રુદન પીધું એટલે ભોણ સોન ભૂલી દેવો ફફડવા મોડ્યા, ઇન્દ્રની ગાદી ડોલવા મોડી. મનખાનાવર દેવો નહીં આવી માતા છોડવાની નહીં. ઘોડા નાથ જોડી લઈને કાલાવાલા કરવા મોડ્યા હોય શંભુ તમે તારો તો બીજા કોઈનું કોમું નહીં. ઘોડો નાખ પણ કે છે કે આ શક્તિ હોવે મારથી નહીં જવાય શક્તિ એ ફાળો મારશે તો એક પ્રગટ બનાવશે મન બાળીને પશમ કરી દેશે. દાળો શિવ શંભુ ધરતી ઉપર આરોટી જયા હોય કે દાળ મારી કારકા મારતી મારતી આવા મોડી.
શિવજી ઉપર પડ્યો એટલે મારી કળકાની હવા વેદ શિવ બાર નીકળી હતી. કેસે કહે મારા દીના નાથ ઉપર પગ પડી ગયો એ ઉએ શક્તિ ભોળ સોળ ભૂલી ગઈ મારા દીજા ઊંચેવું કોમો થયું. દાર કડકાની જીભ નીકળી હતી તારની મારી હવા વેટ વારી જીભ નીકળી હતી તારનું અનુ કડકાનું નોમું પડ્યું.